શું છે યાદ કરાવવું ખાલી? સરદાર પટેલ સાહેબ, પટેલ જેટલા પણ બેઠા છો એ આમ કોલર ઊંચો કરીને રાખજો, કારણ કે આ ધરતી માથે હો વરહ આગલા અને હો વરહ પછી આવી ચેતના બીજી વાર પ્રગટવાની નથી, લખી લેજો કર્મસદના પાદરમાંથી. અને આને સૌથી વધારે વધારે અન્યાય જો કર્યો હોય તો આપણે બધાએ, માફ કરજો આ શબ્દો માટે, કારણ કે એનું જીવન ચરિત્ર વાંચ્યા પછી ખાલી સાહેબ ગાડી વાહે જય સરદાર લખી દેવાથી એના વંશજ ન થવાય, એને એકવાર વાંચી તો જોવો તમે. જિંદગીમાં કોઈ દિવસ ક્યાંય બારા તમારા કે તમારા સમાજના કે કોઈ પણ કામ માટે ખોટી રીતે આગળ નહીં હાલો, તમને ખબર પડે સરદાર પટેલે કેવું કામ કર્યું. મણિબેન એની દીકરી આજીવન કુંવારી રહી છે, જેનું નામ પણ કદાચ કે એનો ફોટો પણ કોઈને અજાણ્યાને બતાવવામાં આવે તો ઓળખશું નહીં આપણે. અને ઈ મણિબેન મહાવીર ત્યાગી નામનો એક IAS અધિકારી અને હળવે એક દિન ટકોર કરે હવારના પોરમાં રેટિયો કાતે. મણિબેન સાંભળજો, બાપ દીકરાના બેયના કપડા મણિબેન કાતે, એમાંથી જ બનાવવામાં આવે. દુનિયાનો પહેલો અને છેલ્લો નાયબ વડાપ્રધાન કે જે 263 રૂપિયાની મરણ મૂડી સાથે અવસાન પામ્યો આ ધરતી ઉપરથી. એક ટંક, એક રેટિયો, એક જૂનો રેડિયો અને 4 જોડી કપડા અને મિલકત હતી. પોતાનું એક મકાન નહોતું. અને સાહેબ મીડિયા કોઈ દી તમને જે વાતો નહીં કહે, જેની વાતોની ક્યાંય વોટ્સઅપ પર ફરતાની મેં એને વાંચ્યા છે. હું દિલથી પ્રેમ કરું છું સરદારને, એટલે નહીં કે પટેલોના કાર્યક્રમ મને વધારે મળે, પણ મારા માટે આ ધરતી ઉપરનો પહેલો અને છેલ્લો રાજપુરુષ સરદાર પટેલ છે સાહેબ. અને મેં અને મહામાનવ સરદાર નામનું એક પુસ્તક દિનકર જોશીનું વાંચજો, તમારી આંખો ઉકળી જશે. એ કેટલી ખોટી રીતે 1945 થી રમેશભાઈ 45 થી 55 વચ્ચે શું બન્યું ને, એની જ વર્ડ ટુ વર્ડ ફાઇલ આપી છે આ પુસ્તક મહામાનવ સરદાર દિનકર જોશીનું. કે સરદાર પટેલે સાહેબ એક ધારાસભ્યની ટિકિટ તમને ન મળે ને એટલે માણા અત્યારે ઉભો રહી જાય સામે તરત જ. આપણે જોઈ છે કે હું હવે અપક્ષ ઉભો રહીશ, મને ભાજપે ટિકિટ ના આપી, મને કોંગ્રેસે ટિકિટ, આવું આપણે જોઈ છે વર્ષોથી એની સાથે હોય પણ ટિકિટ નથી આપતા. એટલે તો એક ધારાસભ્યની સીટ, એક કોર્પોરેટરની સીટ કોઈ છોડે નહીં. તો 562 રજવાડા ઈ સમયના રાજ ભોગવતા રાજપુરુષો એને કેવી રીતે કન્વિન્સ કરી રહ્યા છે સરદાર પટેલે, એ વિચાર તો કરો. બનાસકાંઠા નો હોત ભારતમાં સાહેબ, કોઈ વાંચ્યું નથી કદાચ. બનાસકાંઠામાંથી રોજના ઝીણાને પત્રો જતા હતા, પેપરવર્ક, અને દિનકર વ્યાસ નામનો એક ટપાલ પોસ્ટમાસ્ટર ને એમ થઈ ગયું કે ઝીણાના નામના મારા ગામડાના બનાસકાંઠાના આટલા બધા પત્રો છે ને, આખું કોથળો ભેગો કર્યો. સાંભળજો, એક બ્રાહ્મણ, એક પોસ્ટમાસ્ટર ની, એક દેશવાસી નિષ્ઠા કેવી હોય. અને કોથળો ભરી અને દિલ્હી જાય છે આ માણસ. અને દિલ્હી જઈ અને મણિબેન ને કીધું કે હું ગામ બનાસકાંઠા ગુજરાતમાંથી આવું છું, અહીંયા શું કામ આવ્યો? કઈ કામ તો તમારે કોઈ કોઈને કહેવાય ને, અહીં સુધી તમારે અર્જન્ટ મળવું. નાયબ વડાપ્રધાન છે સરદાર પટેલ, હવે એ ખાલી ગુજરાતના નથી તો મને ખબર છે બેન, પણ મારે ફરજિયાત મરવું પડે એમ છે. તમારો મેસેજ શું છે? તો કે બનાસકાંઠા પાકિસ્તાનમાં જતા બચાવવું હોય ને તો મળવું મને ફરજિયાત છે. આટલું લખો સરદાર પટેલની આંખો ચાર બોલાવ જલ્દી. દિનકરભાઈ શું છે? તો કે આટલા કાગળિયા છે સાહેબ, મને કઈક ડખો જણાય છે. આ પત્રો જુઓ તો. અને જોયું તો અંદરથી સ્ટેમ્પ પેપર ઉપર બનાસકાંઠાના મુસ્લિમ ખેડૂતોએ ઝીણાને લખેલું કે અમારે ગમે તેમ કરીને પાકિસ્તાનમાં જોડાવવું છે, આ અમારા જમીનના કાગળ છે, અમને પાકિસ્તાનમાં જોડી દો. એટ એ ટાઈમ 24 કલાકમાં સરદાર પટેલે બનાસકાંઠાનો રાજ વહીવટમાં પોતાના માણસો બેસાડ્યા અને બનાસકાંઠા બચી ગયું, થેન્ક્સ ટુ સરદાર પટેલ ઓન્લી. નહીતર હું દશા થાત આ બાજુ ઠેઠ જુનાગઢ વયું જાત, આ બાજુ બનાસકાંઠા વયું જાત, ને એઠે હૈદરાબાદ, શેનું ભારત રહેત સાહેબ? વિચાર તો કરો. આ સર એની કોઠા હું જ કે જયારે એમ કહેવામાં આવે કે તમારે વડાપ્રધાન નથી થવાનું, ગાંધીજી કીધું ત્યારે ઉભા થઈ ગયા, કાંઈ વાંધો નહીં, ગાંધી બાપુ કે એમ કરવાનું. અને જયારે મુસ્લિમ લીગે એમ કીધું કે અમને ગૃહ મંત્રાલય આપો, ત્યારે સરદાર પટેલે એમ કહે કે વડાપ્રધાન મને બાપુએ કીધું છે એટલે હું નથી થતો, પણ ગૃહ મંત્રાલય તો મારી પાસે જ રહેશે, ગૃહ મંત્રાલય હું નહીં છોડું, કારણ કે મારી મારા ખભા ઉપર દેશના હિન્દુઓની જવાબદારી છે સાહેબ, અને હું મુસ્લિમોને અન્યાય નહીં કરું. તમને ભરોસો ન હોય તો વ્યાજ આવું બધે આવું કહેવા વાળો. અને હૈદરાબાદનો નિઝામ પ્રસંગ બહુ જૂનો છે, પણ કોઈ હિસાબે માને એમ નહોતો સાહેબ. અને સરદાર પટેલ આવે એટલે અહીં ભલે સરદાર પટેલ પાછા નહીં જાય, આવી પૂરેપૂરી તૈયારી હતી અને ખબર હતી કે સરદાર રહેવા દો, આ માણસ નથી કોઈ હિસાબે આપણને કન્વિન્સ થાય એવો. અને સરદાર જાય અને એટલું કહે કે નિઝામ નક્કી કરી લ્યો કે તમારે હૈદરાબાદના નકશા, ભારતના નકશામાં હૈદરાબાદ રાખવું છે કે નકશામાં જ નથી રાખવું દુનિયાના. આ જવાબ બોલે એ લોખંડી પુરુષ કહેવાય મારા વાલા, કે જે ખબર હતી કે અહીંથી ઉભો નહીં થવા દે હૈદરાબાદનો નિઝામ. અને હૈદરાબાદના નિઝામને કન્વિન્સ કરાવે, જૂનાગઢને કન્વિન્સ કરાવે, પણ આ એક પ્રસંગ જે ઓછો પ્રચલિત છે અને મારે કહેવો જોઈએ અહીંયા સમાજ બેઠો હોય કે સાહેબ કેવી સાદાઈથી જીવા સરદાર.
263 ડાયાભાઈ નો દીકરો, એનો દીકરો બિપિન, અને બિપિન ને નોકરી નહોતી મળતી. સાંભળજો, નાયબ વડાપ્રધાન ના પોત્ર ને નોકરી નહોતી મળતી, એટલે નોકરીની શોધમાં મણિબેન ને કીધું બિપિન આવ્યો છે આપણો, બોલાવો. છાપુ વાંચતા વખતે બિપિન ને બોલાવ્યો, બિપિન શેના માટે આવ્યો છો દિલ્હી? તો કે મોટો બાપુ દાદા નોકરી ખાલી ક્યાંક મળે, વકીલાત ની કે એના માટે. સારું, મળી તો ના હજી ગોતું છું, બે ત્રણ જગ્યાએ ઇન્ટરવ્યુ છે. ખરું, મળે તો જોઈ લે, અઠવાડિયામાં ન મળે તો આખી જિંદગી તારો બાબો તારો દાદો તને રોટલા આપશે, પણ સચિવાલયમાં ખોટા આંટા ન મારતો. જ્યાં સુધી હું દેશનો નાયબ વડાપ્રધાન છું ને ત્યાં સુધી ડાયાભાઈ ને અને કુટુંબને કહી દેજે કે એકે કોઈ દી દિલ્હીમાં દેખાય નહીં હો, તમારો ઈશારો લઈ તમારો આધાર લઈને કોક ફાઇલ લઈને આવશે ને તો હું બધાને ઘર ભેગા કરી દઈશ. સાહેબ, આ નાયબ વડા, આ સરદાર પટેલ, એના હગા પરિવારના દીકરાના દીકરાને એમ કહી દે કે મારા નામે કોઈ ફાઇલ લઈને આવતો નહીં હો. આ લોકો રાહ જોઈને બેઠા છે સરદાર પટેલ ની દીકરીને અને મણિબેન એક જ ભેગા, બાકી કોઈ નહીં. 33 વર્ષે ઘરભંગ થયેલા છે સરદાર પટેલ, 33 વર્ષના જાહેર જીવનમાં ઘરભંગ થાય છે. કોર્ટના પગથિયા ચડે છે, ઇતિહાસ તો જોવો. અને એક માણસ દોડતો દોડતો આમ કરીને આમ આપી જાય છે, સરદાર તમારા માટે, પટેલ તમારા, વલ્લભભાઈ પટેલ સરદાર પણ નહોતા ત્યારે, બેરિસ્ટર હતા, અને આમ કરીને આમ વાંચે, ખિસ્સામાં રાખી દે. છેલ્લો કોર્ટની દલીલ હતી, જબરજસ્ત દલીલ કરે, વીરતાપૂર્વકની આક્રોશપૂર્વકની દલીલ કરે, કેસ જીતી જાય સરદાર પટેલ, કેસ જીતી જાય ને પછી આંખમાંથી દડદડ આંહુડા આવ્યા જાય. એટલે બે વકીલ મિત્રો એ કીધું, સરદાર યુ વંડર કેસ, શું કામ તમે રડો, તમારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે એ કાગળીઓ ખિસ્સામાં આપ્યો તો આ કોર્ટમાં ચડતા હતા ત્યારે એમાં તાર હતો કે તમારી પત્ની ઝવેરબેનનું મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું છે. અને ઓલા વકીલોના પગ એટલે જમીન વહી ગઈ કે આ તાર વાંચ્યા પછી તમે આ દલીલ કરી. અને ત્યારે વલ્લભભાઈનો જવાબ હતો કે મારી પત્ની વહી ગઈ તો મારા નસીબ હતા, પણ મારે કેસ લડવો એ મારું કર્તવ્ય હતું સાહેબ, મારા અસીલનો વાંક શું એને મને, મારી નિષ્ઠાપૂર્વક મારે કામ કરવું પડે. સાહેબ, આપણે ખાલી સમાચાર મળે ને કે આપણી પત્ની તબિયત ખરાબ છે ત્યાં તો બધા કામ પડતા મૂકીને વહી જાય. આ આને લોખંડી. અને વાત નાનકડી છે, મને બહુ ગમે છે, આટલા દિલથી તમે માણો છો, કે મહાવીર ત્યાગી નામના એક અધિકારીએ હળવેક દિન મણિબેન બાજુમાં સરદાર બેઠા છે, મણિબેન બેઠા છે આ બાજુ, ત્યાગી બેઠા છે, હળવેક દિન કીધું કે મણિબેન એક વાત કહું. તો કે શું? બોલો ને સાહેબ. તો કે તમે આ થીગડાવાળી સાડી પહેરો છો, નાનકડું થીગડું હતું ગોઠણ પાસે ખાદીની. તો કે તમે કોઈ કરમસદના પટેલની દીકરી નથી ને, તમે નાયબ વડાપ્રધાનની દીકરી છો, આખા ઇંગ્લેન્ડના મોટા મોટા વાઇસરોય આવે છે મળવા માટે, અને તમે આવી સાડી પહેરીને શું સાબિત કરવા માંગો છો? મણિબેન તો આમ શોક લાગી ગયો, કાંઈ શું જવાબ આપે, કારણ કે ઉંમરમાં મોટા હતા મહાવીર ત્યાં. અને સરદાર સાંભળી ગયા સવાલ, એટલે એને પૂછ્યું કે મહાવીરભાઈ તમારી વાત ખરી કે મારી દીકરી જે થીગડું મારે છે ને એમાંથી કઈ સાબિત કરવા નથી માંગતી, એને ખબર છે કે નાયબ વડાપ્રધાનની દીકરી છે, અને મને ખબર છે કે હું નાયબ વડાપ્રધાન છું, એમ કરીને ખિસ્સામાંથી બોલપેન કાઢી કે મહાવીરભાઈ આ બોલપેન છેલ્લા 10 વર્ષથી હું રાખું છું, આમાં રિફિલ બદલાવું છું, 10 વર્ષથી મેં નવી બોલપેન નથી લીધી, આ મારા ચશ્માનું ડાંડલું તૂટી ગયું છે, અમે દોરી બાંધી છે, આ એક જ ચશ્મા છેલ્લા 25 વર્ષથી સરદાર વલ્લભભાઈ પટેલ પહેરે છે, દેશ આઝાદ થયો છે, નવજાત શિશુ જેવો છે, અને દેશને કરોડો રૂપિયાની જરૂર છે ને, એટલે જેટલા બચાવાય ને એટલા રૂપિયા બાપ દીકરી બચાવી રહ્યા છે જેથી દેશના વિકાસમાં લાગે છે. હાય હાય. અને પછી હળવેક દઈને મણિબેન સાડીનો છેડો દબાવીને એટલું બોલ્યા, તાકી સાહેબ ખોટું ન લગાડતા, આ થીગડું મારા બાપની ગરીબાઈનું નથી, મારા બાપની સચ્ચાઈનું છે સાહેબ. આ મણિબેન. અને સરદાર પટેલના અવસાન પછી 25 લાખ રૂપિયા લઈ અને નેહરુને મળવા જાય છે કે આ કોષાધ્યક્ષ હતા છેલ્લે મારા પપ્પા, અને 25 લાખ રૂપિયા કોંગ્રેસ પાસે પડ્યા છે. નેહરુને પણ ખબર નહોતી અને કોંગ્રેસમાં કોઈને ખબર નહોતી કે 25 લાખ રૂપિયા જેવી સભ્ય ફી રકમ આ મણિબેન પાસે હશે. એ 25 લાખ ઈ જમાનાના જેના 4 બંગલા આવી શકે એમ સાહેબ અત્યારે. પણ આ બેટી જો બાપને ચીલે ચાલે ને, ત્યારે નેહરુને એમ થઈ ગયું કે નાના સરદાર પટેલે જે પ્રામાણિકતાનું વાવેતર કર્યું છે ને, મણિબેન તમે આપ્યું કહેવાય બરાબર, એના અવસાન પછી આ પૈસાની તો મને પણ ખબર નથી. આ પાત્રોને ક્યાંક મિસઇન્ટરપ્રેટ ન થઈ જાય, વાંચજો પહેલા એને ફરી ફરી. આ કોઈ એક કોમની વિરાસત નથી, આ સમગ્ર રાષ્ટ્રની ચેતનાઓ હતી સાહેબ. સરદાર પટેલને આપણે માત્ર જો કોઈ કોમ ના ગણીએ ત્યાં સુધી આપણે બહુ એની પ્રતિમાને તો નુકસાન પહોંચાડીએ છીએ, એને પણ એની પ્રતિભાને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે સાહેબ. ત્યારે ગુજરાત અને ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા નથી. એ તમને કહી દઉં, એક શેર બજાર સિવાય